वेलकम टू माई न्यू वीडियो लेक्चर। प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल डॉक्टर मोदी। આજે આપણે જે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ સી ટોકન, સૌથી પહેલા આપણે સી ટોકનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરીશું। વોટ ઇઝ સી ટોકન? તો આપણે કહી શકીએ કે સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ ઓફ સી પ્રોગ્રામ, એને આપણે સી ટોકન તરીકે ઓળખી શકીએ। સી પ્રોગ્રામિંગના નાનામાં નાના ભાગને આપણે સી ટોકન તરીકે ઓળખી શકીએ છીએ। આપણે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કયા કયા સિમ્બોલ્સનો ઉપયોગ કરી શકીએ એની વાત કરી દઈએ તો આલ્ફાબેટ એ થી ઝેડ, સ્મોલ આલ્ફાબેટ એ ટુ ઝેડ, 0 to 9, અને જે સ્પેશિયલ સિમ્બોલ્સ છે એ બધા જ સ્પેશિયલ સિમ્બોલનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરી શકીએ। એટલે આને આપણે સી પ્રોગ્રામિંગનો કેરેક્ટર સેટ તરીકે ઓળખી શકાય। પણ આજે આપણે જે મેઇન વાત કરવાની છે એ સી ટોકનની છે, અને સી ટોકનની મેં વ્યાખ્યા ઓલરેડી કહી દીધી કે સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ ઓફ ધ સી પ્રોગ્રામ, એને આપણે સી ટોકન તરીકે ઓળખી શકીશું। સી પ્રોગ્રામિંગના નાનામાં નાના ભાગને સી ટોકન તરીકે ઓળખાય। હવે જે સી ટોકન છે એ એકચ્યુઅલી 6 ભાગમાં વહેંચાયેલી છે, જેને સૌથી પહેલા આપણે કીવર્ડ્સ, ત્યારબાદ આઈડેન્ટિફાયર, ત્યારબાદ કોન્સ્ટન્ટ, ત્યારબાદ ઓપરેટર્સ, ત્યારબાદ સ્ટ્રીંગ, અને છેલ્લે સ્પેશિયલ સિમ્બોલનો ઉપયોગ થશે। આપણે જ્યારે કોઈ પણ સી પ્રોગ્રામ લખીશું ત્યારે ઓછામાં ઓછા આ 6 સિમ્બોલમાંથી કન્સ્ટ્રક્ટ કરીને આપણે સી પ્રોગ્રામ બનાવીશું, જેમાં સૌથી પહેલો ભાગ છે કીવર્ડ્સ। કીવર્ડ્સ એટલે કે સી પ્રોગ્રામિંગની અંદર કેટલાક વર્ડ્સ એમના સ્પેશિયલ ફંક્શન સાથે રિઝર્વડ કરેલા છે। જે મેં વર્ડ્સ ઓલરેડી અહીંયા કોપી પેસ્ટ કરી રાખેલા છે, અને સી પ્રોગ્રામિંગની અંદર ટોટલ આવા 32 કીવર્ડ્સને રિઝર્વડ કરેલા છે, જેનું એનું પોતાનું એક કામ હોઈ શકે। જેમ કે આપણે કેટલાક કીવર્ડ્સને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, અને ડિટેલ્સમાં તો આપણે એના લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું। જેમ કે જો હું ઇફ પાર્ટની, ઇફ એ કીવર્ડ છે, એનો એક સ્પેશિયલ મિનિંગ છે કે જ્યારે તમારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કન્ડિશન ચેક કરવા હોય ત્યારે એનો ઉપયોગ થશે। ગો ટુ, કન્ટિન્યુ, કોન્સ્ટન્ટ, ઓટો, એક્સટર્ન, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ફોર, આ બધાનો સ્પેશિયલ મિનિંગ યુઝ થાય છે સી પ્રોગ્રામિંગની અંદર। જેમ કે ડેટા ટાઈપ માટે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ, ઇફ કન્ડિશન માટે અથવા તો ઇફ રિલેટેડ સ્ટેટમેન્ટ માટે ઇફ, એલ, સ્વિચ, ઓટો એક્સટર્ન રજિસ્ટર એ ડેટા સ્ટોરેજ ના વેરિયેબલ્સના ટાઈપ માટે। તો આવા ટોટલ 32 કીવર્ડ્સ રિઝર્વડ કરેલા છે કે જેનું કોઈ એક સ્પેશિયલ પર્પઝ છે, અને એને આપણે કીવર્ડ્સ તરીકે ઓળખી શકાય। હવે જે બીજો ટોકન્સનો ભાગ હતો એ આઈડેન્ટિફાયર। આઈડેન્ટિફાયર એટલે કોઈ ફંક્શન્સનું નામ જે આપણે સી પ્રોગ્રામમાં યુઝર દ્વારા આપવામાં આવતું હોય, કોઈ વેરિયેબલનું નામ કે જે આપણે પ્રોગ્રામમાં જરૂરિયાત હોય ત્યારે ક્રિએટ કરીએ, પોઇન્ટર વેરિયેબલ, એરે વેરિયેબલ, કે પછી સ્ટ્રક્ચર અને યુનિયન વેરિયેબલના નામ માટે આપણે આઈડેન્ટિફાયરનો ઉપયોગ કરી શકીએ। આઈડેન્ટિફાયર એટલે સી પ્રોગ્રામિંગની અંદર વેરિયેબલનું નામ, કોઈ નવા યુઝર ડિફાઇન્ડ ફંક્શનનું નામ, કોઈ એરે વેરિયેબલનું નામ, અથવા તો સ્ટ્રક્ચર અથવા તો પોઇન્ટર જે ડિરાઇવ ડેટા ટાઈપ છે એવા ડિરાઇવ ડેટા ટાઈપના વેરિયેબલના નામને આઈડેન્ટિફાયર તરીકે ઓળખવામાં આવશે।
આઈડેન્ટિફાયર માટે પણ કેટલાક રૂલ્સ છે જે આપણે અહીંયા સમજી લઈએ. સૌથી પહેલો રૂલ્સ કે આઈડેન્ટિફાયરની લેન્થ 31st એટલે કે 31 કેરેક્ટર કરતાં ઓછી હોવી જોઈએ. ધ લેન્થ ઓફ આઈડેન્ટિફાયર ઇઝ લેસ ધેન 31 કેરેક્ટર ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બીજો રૂલ્સ છે કે આઈડેન્ટિફાયર ક્યારેય ડિજિટ્સથી સ્ટાર્ટ થતો ન હોવો જોઈએ. આઈડેન્ટિફાયર અથવા તો વેરિયેબલ ક્યારેય ડિજિટ્સથી સ્ટાર્ટ ન થતો હોવો જોઈએ. ત્યારબાદ ત્રીજો રૂલ્સ, આઈડેન્ટિફાયર ઇઝ અ કેસ સેન્સિટિવ. આઈડેન્ટિફાયર ઇઝ કેસ સેન્સિટિવ. આપણે કહ્યું કે આઈડેન્ટિફાયર એ ડિજિટથી સ્ટાર્ટ ન થતો હોવો જોઈએ, એટલે કે જો તમારે કદાચ જરૂરિયાત પડી તો તમે અંડરસ્કોર સાઇન અથવા તો કોઈ પણ આલ્ફાબેટથી જ આઈડેન્ટિફાયર સ્ટાર્ટ કરાવી શકો. અને એમાં પણ જે તમારું આઈડેન્ટિફાયર છે એ આઈડેન્ટિફાયર કેસ સેન્સિટિવ છે, એટલે એનો મતલબ કે અપર કેસ અને લોઅર કેસ એ અલગ અલગ ગણાશે. અપર કેસ વેરિયેબલ્સ અને લોઅર કેસ એ બે અલગ અલગ આઈડેન્ટિફાયર કહેવાશે. સો નેક્સ્ટ વન ઇઝ વાઇડ સ્પેસ આર નોટ અલાઉડ. એનો મતલબ કે જ્યારે તમારે વાઇડ સ્પેસ ની જરૂરિયાત પડે તો એ વખતે ક્યાં તો અંડરસ્કોર સાઇન ઉપયોગ કરી શકો, એના સિવાય બીજો કોઈ સિમ્બોલ્સનો ઉપયોગ કરી શકાશે નહીં. સ્પેશિયલ સિમ્બોલ લાઈક એસ્ટ્રિક અને એ બીજા સિમ્બોલ્સનો ઉપયોગ થશે નહીં. તો આટલા 5 રૂલ્સ છે કોઈ પણ આઈડેન્ટિફાયર અથવા તો વેરિયેબલ ડિક્લેર કરવા માટે. આપણે ઝડપથી રિપીટ કરી દઈએ. 31 કેરેક્ટરથી મોટા ના હોવા જોઈએ, ડિજિટથી કદી સ્ટાર્ટ થતા ના હોવા જોઈએ, આઈડેન્ટિફાયર કેસ સેન્સિટિવ છે એટલે કે વેરિયેબલ એજ અને વેરિયેબલ એજ એ બંને અલગ અલગ ગણાશે, વાઇડ સ્પેસનો ઉપયોગ ન કરી શકાય એટલે કે તમારે જો નંબર ઓફ સ્ટુડન્ટ એવો વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો નંબર ઓફ સ્ટુડન્ટ આ રીતના કરી શકાય, પણ વાઇડ સ્પેસ અલાઉડ થશે. ત્યારબાદ જે થર્ડ ટોકન્સનો ભાગ છે એ કોન્સ્ટન્ટ. હવે કોન્સ્ટન્ટ એટલે શું? કોન્સ્ટન્ટ એટલે એવા પ્રકારનો આઈડેન્ટિફાયર કે જેની વેલ્યુ પ્રોગ્રામ દરમિયાન બદલાશે નહીં. કોન્સ્ટન્ટ એટલે એવા પ્રકારનો આઈડેન્ટિફાયર કે જેની વેલ્યુ પ્રોગ્રામ દરમિયાન બદલાશે નહીં, અને એ આખાય પ્રોગ્રામમાં એક જ વખત ઇનિશિયલાઇઝેશન થશે અને ત્યારબાદ ફિક્સ રહેશે, પ્રોગ્રામ દરમિયાન એને બદલાશે નહીં. કોન્સ્ટન્ટની અંદર પણ ઘણા બધા પ્રકારના કોન્સ્ટન્ટ છે, લાઈક ઇન્ટીજર કોન્સ્ટન્ટ જેમાં આપણે જુદી જુદી વેલ્યુ પસંદ કરી શકીએ, ફ્લોટ કોન્સ્ટન્ટ એટલે કે રિયલ કોન્સ્ટન્ટ કે જેમાં આપણે અપૂર્ણાંક વેલ્યુ પણ પસંદ કરી શકીએ, ત્યારબાદ સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ કે જેની અંદર આપણે કેરેક્ટર સેટ લખી શકીએ, અને કેરેક્ટર કોન્સ્ટન્ટ. અહીંયા સ્ટ્રીંગ કોન્સ્ટન્ટને આપણે ડબલ કોટેશનથી ઉપયોગ કરી શકીશું દર્શાવવા માટે, જ્યારે કેરેક્ટર કોન્સ્ટન્ટને ઉપયોગ કરવા માટે આપણે સિંગલ કોટેશનનો ઉપયોગ થશે. તો કોન્સ્ટન્ટ પણ અલગ અલગ પ્રકારના હોય, અને સી પ્રોગ્રામિંગની અંદર કોન્સ્ટન્ટને ડિક્લેર કરવા માટે પણ બે મેથડ છે. એક ડિફાઇન સેક્શનની અંદર ડિફાઇન વેરિયેબલનું નામ અને એની વેલ્યુ અસાઇન કરીને, અને બીજું આપણે કોન્સ્ટન્ટ કીવર્ડનો ઉપયોગ કરીને આપણે કોન્સ્ટન્ટ એ ડિક્લેર કરી શકીએ. તો આ રીતના બે અલગ અલગ રીતે આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકાય. તો કોન્સ્ટન્ટ એટલે શું? તો કોન્સ્ટન્ટ એટલે એવા પ્રકારનો આઈડેન્ટિફાયર કે જેની વેલ્યુ પ્રોગ્રામ દરમિયાન બદલાય નહીં. ઇન્ટીજર કોન્સ્ટન્ટ હોઈ શકે, ફ્લોટ કોન્સ્ટન્ટ હોઈ શકે, કેરેક્ટર કોન્સ્ટન્ટ હોઈ શકે, સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ હોઈ શકે.
એને ડિક્લેર કરવા માટે બે અલગ અલગ મેથડનો ઉપયોગ થાય છે. કોન્સ્ટન્ટ કીવર્ડનો ઉપયોગ કરી શકીએ અને ડિફાઇન ડિરેક્ટરીનો પણ ઉપયોગ કરી શકીએ. ધેન નેક્સ્ટ ઓપરેટર. એકચ્યુઅલી ઓપરેટર માટે આપણે એક સેપરેટ વિડીયો ક્રિએટ કરવાના છે, પણ આપણે અહીંયા ઓપરેટરને થોડું શોર્ટમાં અથવા તો ટૂંકાણમાં સમજી લઈએ. ઓપરેટર ઇઝ અ સ્પેશિયલ સિમ્બોલ ઇન સી પ્રોગ્રામિંગ. ઓપરેટર ઇઝ અ સ્પેશિયલ સિમ્બોલ ધેટ ઇઝ યુઝ ટુ પરફોર્મ ધેટ ઇઝ યુઝ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. ઓપરેટર એક એવા પ્રકારનો સિમ્બોલ છે કે જેનાથી કોઈ એક કાર્ય કોઈ એક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરી શકાય. એ ટાસ્ક કેવા પ્રકારનું હોય, એટલે કે ઓપરેટરના પણ ઘણા બધા પ્રકાર છે, જેમ કે એરેથમેટિક. મેં કહ્યું એ પ્રમાણે આપણે ડિટેલમાં પછી સમજીશું, પણ એરેથમેટિકની અંદર જો પ્લસ ઓપરેટર હોય, જો પ્લસ ઓપરેટર હોય તો એ બે નંબરનો સરવાળો કરવા માટે ઉપયોગ થશે. એટલે કે આ પ્લસ ઓપરેટરનો જે સિમ્બોલ છે એ બે નંબરનો સરવાળા કરવા માટે ઉપયોગ થશે. તો ઓપરેટર ઇઝ અ સ્પેશિયલ સિમ્બોલ ધેટ ઇઝ યુઝ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. બરોબર. અને એમાં પણ ઓપરેટરની જો આપણે કેટેગરી કહીએ તો આપણે અનેરી અથવા તો યુનેરી, બાઇનરી અને ટર્નરી એમ ત્રણ કેટેગરી કરી શકાય. ડિપેન્ડ્સ ઓન કેટલા નંબર ઓફ ઓપરેન્ડ્સની જરૂરિયાત છે. તો આપણે આટલું જ રાખીએ ઓપરેટરની અંદર, કારણ કે એને ડિટેલ્સમાં ડિસ્કસ કરવા માટે આખો એક અલગ વિડીયો બનાવવાનો છે. તો ઓપરેટર ઇઝ અ સ્પેશિયલ સિમ્બોલ ધેટ ઇઝ યુઝ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. અને દરેક ઓપરેટરનો મીનિંગ અલગ અલગ થાય એ પ્રમાણે કાર્ય કરશે. ત્યારબાદ સ્ટ્રિંગ. આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટની અંદર વાત કરી દીધી. અહીંયા તમે સ્ટ્રિંગનો ઉપયોગ પણ કરી શકો. જ્યારે તમે ડબલ કોટેશન યુઝ કરો ત્યારે સ્ટ્રિંગ કહેવાશે, જેમ કે કોઈનું નામ, ફોર એક્ઝામ્પલ મારું નામ. અને જ્યારે આપણે સિંગલ કોટેશનનો ઉપયોગ કરીએ ત્યારે એ કેરેક્ટર તરીકે કન્સિડર થશે. ધ નેક્સ્ટ એલિમેન્ટ ઇન સી ટોકન ઇઝ સ્પેશિયલ સિમ્બોલ. એકચ્યુઅલી દેર આર સમ સ્પેશિયલ સિમ્બોલ ઇઝ યુઝ. અહીંયા કેટલાક સ્પેશિયલ સિમ્બોલ્સનો ઉપયોગ થશે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર, જેના હું પહેલા લિસ્ટ કરી દઈશ. ઓપન બ્રેકેટ, નોર્મલ બ્રેકેટ, કર્લી બ્રેકેટ, કોમા સાઇન, સેમિકોલન, એસ્ટ્રિક સાઇન, ઇક્વલ ટુ સાઇન એન્ડ ટિલ્ડ સાઇન. આ જે ઓપન બ્રેકેટ છે એ વન ડાયમેન્શન અથવા તો ટુ ડાયમેન્શન એરે ક્રિએટ કરવા માટે યુઝ થશે. વન ડાયમેન્શન અથવા તો ટુ ડાયમેન્શન એરે ક્રિએટ કરવા માટે યુઝ થશે. જે નોર્મલ બ્રેકેટ છે એને આપણે ફંક્શન ડિફાઇન કરીએ ત્યારે આર્ગ્યુમેન્ટ પાસ કરવા માટે થશે. કર્લી બ્રેસીસ જે છે એ જે તે કોડ બ્લોક મેન્શન કરવા માટે થશે. કોમા સાઇનનો ઉપયોગ એક લાઇનમાં અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરવા માટે થશે. સેમિકોલન એટ ધ એન્ડ ઓફ એવરી સ્ટેટમેન્ટ. સેમિકોલનનો ઉપયોગ એટ ધ એન્ડ ઓફ એવરી સ્ટેટમેન્ટ, દરેક સ્ટેટમેન્ટના અંતે. આ એસ્ટ્રિક જે સ્પેશિયલ સિમ્બોલ છે એને પોઇન્ટર માટે યુઝ થશે. આ ઇક્વલ ટુ જે સાઇન છે એને લેફ્ટ સાઇડની વેલ્યુ રાઇટ સાઇડ અસાઇન કરવા માટે થશે. અને ટિલ્ડ સાઇનનો ઉપયોગ ડિસ્ટ્રક્ટિવ મેમરી ક્લિયરન્સ માટે થશે. તો આવી રીતના અલગ અલગ સ્પેશિયલ સિમ્બોલ્સ પણ એ સી ટોકનના ભાગ છે. તો સી ટોકનના ટોટલ 6 ભાગ જે મેં અહીંયા ડિટેલ્સમાં સમજાવ્યા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને વેલ્યુએબલ વિડીયો જોતા રહેવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.